नमस्कार मित्रों, एक नानकड़ा विराम पछी आप तमाम दर्शक मित्रों अत्यारे जे जोई रह्या छे तमामनुं हार्दिक स्वागत छे। मित्रों, हर्ष संघवी जे ग्रुप मंत्री गुजरातना हता ने एमनी जे कामगीरी हती ए मुजब सूरतनी अंदर 29,000 वोटथी तेओ आगळ छे। मित्रों, आजे अत्यारे हर्ष संघवीए ट्वीट आपी छे हाउ द जोश। અને મિત્રો, ખાસ અત્યારે આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિજયસિંહ રાઠોડ, જેઓ પત્રકાર છે ધબકાના। વિજયભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે। વિજયભાઈ, અત્યાર સુધી જે આપણે 1 અને 5 તારીખે જે મતદાન થયું એ દિવસે અને આજે મતગણતરીનો દિવસ છે, તો મોટાભાગે ગુજરાતની અંદર અત્યારે બીજેપીનો જ એક માહોલ હતો અને રહેશે, તો અત્યારે 154 જે રુઝાન આવે છે, 154 બેઠક ઉપર બીજેપી આગળ છે, કોંગ્રેસ 18 પર છે અને આપ 7 ઉપર છે, બીજા અન્ય 3 છે, પણ જિલ્લા વાઇઝ અને શહેર વાઇઝ જે અમુક આપણે મિત્રો જે જોઈએ છીએ એની અંદર સુરત, રાજકોટ, વડોદરા, અમદાવાદ, અમદાવાદમાં 20 બેઠકો ઉપર આગળ છે, કોંગ્રેસ ફક્ત 1 જ બેઠક ઉપર આગળ છે, નવસારીની અંદર 3 બેઠક, ભરૂચની અંદર 4, કોંગ્રેસ 1 બેઠક ઉપર આગળ છે, કચ્છની અંદર ભારતીય જનતા પાર્ટી 5 બેઠક, નવસારીની અંદર 3 બેઠક, ત્યાર પછી સુરેન્દ્રનગરમાં 4 બેઠક ઉપર આપણે આગળ ભાજપ આગળ છે અને 1 પર કોંગ્રેસે, પાટણની અંદર ભાજપ 1 જ બેઠક ઉપર આગળ છે અને કોંગ્રેસ 3 બેઠક ઉપર આગળ છે, મોરબીની અંદર 2 બેઠકો ભાજપ આગળ છે અને 1 બેઠક ઉપર કોંગ્રેસ છે, રાજકોટમાં કોંગ્રેસ આગળ નથી, 8-8 જગ્યાએ ભારતીય જનતા પાર્ટી છે, જામનગરમાં 5 બેઠક છે, દેવભૂમિમાં 1 અને જૂનાગઢમાં 3। આ એનાલિસિસ બતાવે છે કે 154 લગભગ બેઠકો ઉપર ભાજપ આગળ છે અને કોંગ્રેસ 18 છે। મારે આપને કહેવું છે કે આટલો બધો જે જુવાળ ભાજપનો ગઢ કહેવાય ગુજરાતમાં, તો કોંગ્રેસે જે ઇલેક્શન ડિક્લેર થયું પછી જે કેમ્પેન કરવું પડ્યું, એ કેમ્પેન કદાચ સાયલેન્ટ મોડ પર હશે, એ લોકોની સ્ટ્રેટેજી અલગ હશે, પણ જે ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીએ જે કામ કર્યું એવું કામ કદાચ કોઈ કોંગ્રેસ કશે કાચી પડી હોય, તો આપનું શું માનવું છે? જ્યાં સુધી હું માનું છું અને છેલ્લા 7 વર્ષથી હું પોલિટિકલ બીટ ઉપર કામ કરું છું અને સતત મારું અવલોકન એવું કહે છે કે ગુજરાતની જે જનતા જે છે તે ગુજરાતના નેતાઓ કરતાં ક્યાંક ને ક્યાંક નરેન્દ્ર મોદીજી સાહેબ છે એમને વધારે લક્ષ્યમાં રાખીને મતદાન કરે છે, અને ખાસ કરીને જોવા જઈએ તો ઘણીવાર ચર્ચાઓમાં એવું પણ સાંભળવા મળ્યું છે કે જ્યારે ભાજપના નેતાઓ ઇલેક્શનના સમયે ભાજપ પહેલાં પોતાના ઉમેદવારો જાહેર કરે છે ત્યાર પછી કોંગ્રેસ પોતાના ઉમેદવારો જાહેર કરે છે, એટલે ક્યાંક ને ક્યાંક આ ઉમેદવારીની જે આ પકડદાવ જે રમવામાં આવે છે ત્યાં પણ ક્યાંક ને ક્યાંક એકબીજાના અંદર અંદર પક્ષો સાથે ક્યાંક ને ક્યાંક કોઈક વાર્તાલાપ થઈને પછી ઉમેદવારો મેદાનમાં ઉતારતા એવી ઘણી બધી વાતો પણ ફેલાતી રહે છે। બીજી વાત એ કહું તો આમ આદમી પાર્ટી જ્યારથી એક્ટિવ થઈ છે ગુજરાતની અંદર, તો આપણે જોયું છે કે સુરત મહાનગરપાલિકાની જે ચૂંટણી ગઈ એની અંદર 27 સીટ લઈ ગઈ આમ આદમી પાર્ટી લઈ આવી। ત્યાર પછી બીજી વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક તે સમયે ભાજપ ઊંઘમાં જ હતું અને એને એવું હતું કે ભાઈ આમ આદમી પાર્ટી જે છે તે ત્રીજી પાર્ટી છે અને પક્ષ ત્રીજા જનતા ત્રીજા પક્ષને ક્યારેય સ્વીકારતું નથી, એના કારણે એમણે પોતાનો પૂરેપૂરો જે ફોકસ જે છે કોંગ્રેસ ઉપર જ રાખ્યો તે ટાઈમે, અને એના કારણે 27 સીટ ભાજપના હાથમાંથી તે સમયે સરી ગઈ। અને ત્યાર પછી જે મહાનગરપાલિકાની અંદર જે વિરોધના વંટોળ ઉઠ્યા અને જે શાસકો જે ડિસિઝન લેતા હતા અને ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષને એવું લાગી આવતું હતું કે ભાઈ આ સુરતની જનતા માટે ખોટા ડિસિઝનો લેવાઈ રહ્યા છે, અને જે ઘર્ષણ ચાલતું હતું એ ઘર્ષણ સોશિયલ મીડિયા અને આપણા પ્રિન્ટ મીડિયા, ટીવી ચેનલ્સ મીડિયાના માધ્યમથી જે લોકોના સમક્ષ આ એમની કામગીરી પહોંચી ત્યાર પછી સીધી કોંગ્રેસ ત્રીજા નંબર પર પહોંચી ગયું અને આમ આદમી પાર્ટી બીજા નંબર પર આવી ગઈ। એટલે ક્યાંક ને ક્યાંક એવું જોવાય કે ભલે અત્યારે 155 સીટથી ભાજપ આગળ છે બેઠક ઉપર, પરંતુ હજુ 6 વાગ્યા સુધી 7 વાગ્યા સુધી મતની ગણતરી ચાલશે અને ફાઇનલ ડિસિઝન તો સાંજે લગભગ નહીં માનું તો બી 8-9 વાગ્યાની આસપાસ જ એનું સત્તાવાર જાહેર થશે। ત્યાં સુધી આ જે આંકડાઓ જે છે મતના તે આગળ પાછળ થયા કરશે અને ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટી પણ જો વિરોધ પક્ષમાં બેસી જાય
તો એમાં નવાઈની વાત બિલકુલ નથી. જે રુઝાન આવે છે એ તો ઉપર નીચે થવાના છે, જેમ જેમ રાઉન્ડ ચાલતા જશે એમ ઉપર નીચે આવશે. પણ મોટાભાગે એક વસ્તુ મિત્રો ખાસ આમ આદમી પાર્ટીની એ જોવાની છે કે એણે જે કેમ્પેનની શરૂઆત કરી, જે રજૂઆત કરી, બરાબર, જે વાયદાઓ કર્યા પ્રજાને, એની સામે આપ ઘણા વર્ષોથી આ રાજકારણ જોઈ રહ્યા છો, તો આપને એવું નથી લાગતું કે કોંગ્રેસે આમ આદમી પાર્ટીને જગ્યા આપી દીધી હોય કે ભાઈ તમે આવો, અમે કંઈ સાયલેન્ટ મોડમાં છીએ? જે શીર્ષ નેતાઓ, જે ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ઇલેક્શન હોય તો વડાપ્રધાન શ્રી, ગૃહમંત્રી શ્રી, મોટા મોટા દિગ્ગજ નેતાઓ, સ્ટાર પ્રચારકો બધા કેમ્પેનમાં ઉતરી જાય છે. એટલે આમ આદમી પાર્ટીમાંથી પણ અત્યારે તો સ્ટાર પ્રચારકમાં તો અરવિંદ કેજરીવાલ છે અને પંજાબના માન સાહેબ, એ બે આવ્યા હતા, અને ગુજરાતના જે આપણા લોકલ જે છે એ લોકો. તો આપને એવું નથી લાગતું કે કોઈક જગ્યાએ કોંગ્રેસ કાચી પડે છે, અથવા તો રાહુલ ગાંધી અથવા પ્રિયંકા ગાંધી આ લોકોએ પણ અહીંયા કે બીજા બધા જે દિગ્ગજ નેતાઓ છે એ લોકો પ્રચારમાં આવવું જોઈએ, અને પ્રચારમાં આવ્યા પછી જે એ લોકોએ કંટ્રોલ રાખવો જોઈએ બોલવામાં, એ રાખવો જોઈએ, આપણે શું માનવું? બિલકુલ બિલકુલ સાહેબ, હું તમારી વાત સાથે બિલકુલ સહમત છું. અને ક્યાંક ને ક્યાંક આપણે જોવા જઈએ તો હું મારા ન્યૂઝમાં પણ ઘણી વખત લખી ચૂક્યો છું, અને એકદમ શ્યોર વાત છે આ કે ચૂંટણી લડ્યા પછી કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક સુષુપ્ત અવસ્થામાં ચાલી જાય છે, અને જ્યારે જ્યારે ચૂંટણી લડવાની વાત આવતી હોય છે ત્યારે જ નેતાઓ ફટ દેન ઊભા થઈ જાય છે, અને ટિકિટ માટે પણ અંદર અંદર એકબીજાની સાથે કાનાફૂસી અને એકબીજાના કાનમાં ફૂંક મારવાની વાતો ત્યારે ચાલતી હોય છે. પરંતુ જે પ્રમાણે આમ આદમી પાર્ટીએ પોતાનું વર્કઆઉટ કર્યું, સુરતની અંદર જે વિરોધ પક્ષ તરીકે પોતાની એક મજબૂત શાખ ઊભી કરી, તેને જોઈને ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાછળ તો પડી જ ગયું. અને જ્યારથી આ 27 સીટ આમ આદમી પાર્ટીએ મેળવી ત્યાંથી સતત એ કાર્યરત છે, અને તેના કારણે આજે જે પ્રજા, ભાજપના જે દિગ્ગજ નેતાઓ જે છે, વડાપ્રધાન મોદીથી માંડીને જ્યારે એમણે પરપ્રાંતીય વિસ્તારોમાં મિટિંગ કરવી પડે છે, બેઠક કરવી પડે છે, તો આ એક આમ આદમી પાર્ટીનો એક એમ કહેવાય કે એ આ એક ધાક ક્યાંક ને ક્યાંક ભાજપના ગઢમાં બેઠો છે, અને તેના કારણે જ યોગી સાહેબ છે કે પછી વડાપ્રધાન મોદી સાહેબ છે એમણે કેમ્પેનિંગ માટે આવવું પડ્યું. અને બીજી જો આમ આદમી પાર્ટીની તમને વાત કરું તો એમણે તો પોતાના ઉમેદવારો 2 મહિના પહેલાંથી જાહેર કરવાનું ચાલુ કરી દીધું હતું, એટલે એ લોકોને પ્રચાર પ્રસારનો પણ ઘણો સમય મળ્યો. બસ ખાલી એ લોકો રાહ એવી જોવાઈ રહી હતી કે ભાજપ અથવા કોંગ્રેસ કોને ઉતારે છે, ત્યાર પછી એમની દિશા નક્કી કરવાની હતી કે આપણે કઈ દિશામાં આપણે આગળ વધવાનું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક હું પોતે હું એનાલિસિસ કરું તો વરાછા, કરંજ, કામરેજ, કતારગામ અને ક્યાંક ને ક્યાંક ઓલપાડમાં પણ છીંડા પડવાની શક્યતા છે જ. એ આમ આદમી પાર્ટી ત્યાં પોતાનું વર્ચસ્વ હાલ આંકડા પણ બતાવી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક કાકા ભત્રીજાની લડાઈમાં ક્યાંક અલ્પેશ કથિરિયા વધારે સમય સુધી આગળ રહે છે, કાકા થોડી વાર માટે આગળ રહે છે, પછી પાછા પાછળ થઈ જાય છે. એટલે હજુ તો આ કોંગ્રેસની જે આ ઢીલી નીતિ હતી ને તે જ જવાબદાર છે કે આપણે ત્રીજા પક્ષ પાછળથી આવે છે અને બીજા નંબર ઉપર ગોઠવાઈ જાય છે. જો ત્રીજો પક્ષ બીજા નંબર ઉપર આવી શકતો હોય તો ક્યાંક ને ક્યાંક એની કામગીરીને જોઈને આવનારા દિવસોમાં ગુજરાતની જનતા એને પહેલા નંબર પર બેસાડી દે તો એમાં કોઈ પણ શંકાની વાત નથી. એમ પણ ઘણી વાર આમ વિચાર આવે છે, અમને તો વિચાર આવે પણ સામાન્ય લોકોને પણ વિચાર આવે છે કે કોંગ્રેસ આટલી જૂની પાર્ટી છે, આટલું બધું એનું નેટવર્ક મોટું છે, અને કોંગ્રેસનો પ્લસ પોઈન્ટ એ છે કે છેક આ દેશના કોઈ પણ જૂના દૂરના ગામડામાં પણ એનો પ્રચાર પ્રસાર છે, વર્ષોથી છે, કારણ કે વર્ષોથી રાજ કર્યું છે કોંગ્રેસે. તો અત્યારે કેમ કાચી પડતી? રાહુલ ગાંધીજી અત્યારે પદયાત્રામાં છે, બીજું કોઈ અહીંયા સપોર્ટમાં નથી, અહીંના નેતાઓએ જાતે જ બધી જવાબદારી ઉપાડી લીધી છે અને એ લોકોએ પ્રચાર પ્રસાર એમની રીતના કર્યો છે. તો આપને એવું નથી લાગતું કે ઉપરના શીર્ષ નેતૃત્વે અથવા તો જે કોઈ ગાઈડલાઈન આપે છે કોંગ્રેસને ચૂંટણી લક્ષી, કારણ કે ટોટલ રાહુલ ગાંધીજી કે પ્રિયંકા વાડ્રા એ લોકો ગુજરાતની વિધાનસભાથી ટોટલ દૂર રહ્યા છે, એકાદ બે કદાચ રાહુલ ગાંધી સભા કરી ગયા, પણ એનો જે ઇમ્પેક્ટ પડવો જોઈએ કે જે એકદમ પ્રચાર પ્રસાર એ થયો નથી, અને એનો બેનિફિટ આમ આદમી પાર્ટીને મળે છે. બીજી વાર આપને એક વાત એ પૂછવી છે કે ગુજરાતનું ઇલેક્શન, અત્યારનું ઇલેક્શન, એને લોકસભાના 2024ના ઇલેક્શન સાથે જોડવામાં આવે છે, તો એના માટે આપનું શું? જો જ્યાં સુધી લોકસભા 2024ની વાત કરવામાં આવે
तो हाल ज्यां सुधी आजनुं जे परिणाम जे जाहेर थई रह्युं छे तो ए सांजे सत्तावार शुं जाहेर थशे एना उपर डिपेन्डेड छे। અને વાતો તો ઘણી બધી થતી હોય કે આ લોકસભાને આપણે વિધાનસભાની સાથે કનેક્ટેડ છે અને એની ઉપર જોવાઈ રહ્યું છે, પરંતુ આપણે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી જે આપણે જે કોંગ્રેસને આમ આદમી પાર્ટીની વાત કરી કે ભાજપની વાત કરી તો ભાજપના દરેક ઉમેદવાર પાછળ એનું સંગઠન એનું કેમ્પેનિંગ ચલાવે છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ના માત્ર ઉમેદવાર પ્રચાર કરે છે। એટલે એક સંગઠન જ્યારે પ્રચાર કરતું હોય અને ઉમેદવાર પ્રચાર કરતો હોય એમાં આસમાન જમીનનો ફરક આવે। હવે સાંજે જ્યારે હાલમાં જે વિધાનસભાની લઈને જે ટિકિટ વેચણી મુદ્દે જે ગજગ્રાહ ચાલ્યો તેમાં પણ આપણે જોઈ શકીએ કે ક્યાંક ને ક્યાંક નવા ચહેરાઓને સ્થાન આપી દેવાયું છે અને જૂના અમુક ચહેરાઓને રિપીટ કરી દેવાયા છે, પણ જે નવા ચહેરાઓને જ્યારે સ્થાન આપવામાં આવે છે ત્યારે જૂના ચહેરાઓ ઓટોમેટિક દુઃખી થાય છે, અને જો એવા દુઃખી ચહેરાઓને લોકસભાની અંદર જગ્યા ન મળે તો ક્યાંક ને ક્યાંક આપણે જે અત્યારે વાતો સાંભળી રહ્યા છીએ કે ભાઈ ગુજરાત વિધાનસભાનું જે ઇલેક્શન જે છે તેને લોકસભાની સાથે ક્યાંક ને ક્યાંક મેળ પાડવાની આપણે વાત સાંભળી રહ્યા છીએ, તે આપણી વાત ત્યાં કદાચ પાયાવિહોણી સાબિત થઈ પણ શકે એમ। ખાસ મોટાભાગે અરવિંદ કેજરીવાલે જે એક સ્ટ્રેટેજી રચી કે ભાઈ દિલ્હીની અંદર તો એ મુખ્યમંત્રી હતા, પંજાબમાં જોર લગાવીને ત્યાં પણ એ લોકોએ પોતાની સરકાર બનાવી દીધી, ગઈકાલે દિલ્હીની અંદર પણ ભલે લોકલ ઇલેક્શન હતું મહાનગરપાલિકાનું એ લોકોની તો ત્યાં પણ એમ લોકોએ ધારેલી સીટ નથી મળી, અરવિંદ કેજરીવાલને એવું હતું કે ભાઈ 200 ઉપર સીટ જશે પણ 134-38માં સામે થઈ ગયા, એ થોડા દુઃખી છે કે ભાઈ 8 સીટ જે જરૂરિયાત કરતાં 8 સીટ વધારે આવી। તો આનાથી એક વસ્તુ અરવિંદ કેજરીવાલ એવું સાબિત કરવા માંગે કે વિપક્ષ જે છે લોકસભાની ચૂંટણી માટે આ વિધાનસભાની ચૂંટણીના પરિણામ છે એ પરિણામોની સીધી અસર લોકસભામાં જવાની છે, એટલા માટે આપને આ પ્રશ્ન પૂછું છું કે વિપક્ષની અંદર એકજૂટતા નથી, માનો કે મમતા બેનર્જી છે કે ભાઈ એ એમ કહે છે કે હું દાવેદાર છું તો સોનિયાજી ના કહે છે કે નહીં ભાઈ રાહુલ ગાંધી વડાપ્રધાનના ઉમેદવાર છે, પવાર સાહેબની હવે ઉંમર થઈ ગઈ છે એટલે કદાચ એ વડાપ્રધાનની રેસમાં અત્યારે નહીં હશે, એવા ઘણા બધા છે કે જે એકજૂટ થઈ અને નરેન્દ્રભાઈ મોદીનો સામનો કરવો પડે એવા કોઈ જગ્યાએ એહધાન દેખા નથી। આ પરિસ્થિતિની અંદર અરવિંદ કેજરીવાલે એ લાભ લીધો કે હવે સાબિત કરશે કે ભાઈ બે રાજ્યમાં મારી સરકાર છે, અમે એમસીડીની જીતી ગયા છીએ, તો નરેન્દ્રભાઈ મોદી સામે લોકસભાની ચૂંટણીમાં 2024ની ચૂંટણીમાં હું સક્ષમ ઉમેદવાર છું કે હું એમની સાથે લડી શકું, તો આપનું શું માનવું? બિલકુલ બિલકુલ, જો આજના રિપોર્ટ જે પ્રમાણે આપણા રુઝાન જે છે અને આંકડાઓ જે જો આપણી સામે આવી રહ્યા છે તો એના પરથી ચોક્કસ સાબિત થાય કે આમ આદમી પાર્ટી એક રાષ્ટ્રીય પાર્ટી તરીકે હાલ ઉભરી આવી છે, અને આવનારા દિવસોમાં જો કદાચ મોદી સામે ટક્કર લે તો એમાં કોઈ નવાઈની વાત નથી। અને હા, ખાસ કોંગ્રેસ માટે આ શરમજનક વાત રહેશે કે આપણા હાથમાંથી જે બાજી જે આપણે રમતા આવ્યા છીએ 70 વર્ષથી એ પહેલાં ભાજપ લઈ ગયું અને હવે જગ્યા પણ ગુમાવવાનો વારો આવી રહ્યો છે કે ભાઈ અમારી જગ્યા હવે અમારે જે મોદી સામે ફાઇટ કરવાની છે તેની જગ્યાએ આમ આદમી પાર્ટી ક્યાંક ને ક્યાંક હવે મેદાનમાં ઉતરશે। એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું અંગત રીતે કે કોંગ્રેસનું જે એક સંગઠન છે ને એ ક્યાંક ને ક્યાંક નબળું પડી રહ્યું છે, સંગઠન મજબૂત નહીં હશે તો 100% એમાં તમે ધારેલું રિઝલ્ટ નહીં જ મેળવી શકો। તેની સામે આપે જોયું હશે કે જે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જે દાવેદારી અને ત્યાર પછી પાછળથી ઉમેદવારો બધા જાહેર થયા તો તે પહેલાંની વાત કરો, એટલે કે દિવાળી પહેલાંની વાત કરો, જુલાઈથી સપ્ટેમ્બર સુધીના સમયગાળામાં તો મુદ્દાઓ કેજરીવાલ લાવે છે, એની ઉપર કામગીરી ભાજપ કરે છે કે ભાઈ શિક્ષણનો મુદ્દો હોય કે આરોગ્યનો મુદ્દો હોય કે બીજો રોડ રસ્તાનો મુદ્દો હોય તો મુદ્દા કેજરીવાલ લાવે છે અને કામ ભાજપ કરે છે। એ સ્પષ્ટ દેખાડે છે કે ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીને જો આપણે જરાક જગ્યા આપશું તો એ પોતાની જગ્યા કરી જશે, એટલે આપની વાત સાથે સહમત છું ને એટલા માટે જ અત્યારે જે ભાજપે જે જોર લગાવ્યું છે ભાજપના શીર્ષ નેતૃત્વથી મળીને દરેકને એવું હતું કે ભાઈ ગુજરાતમાં ભાજપ જ આવવાની છે સત્તા ઉપર, તો પણ આ લોકોએ સ્ટ્રેટેજી એવી લખી કે આપણે એવું કેમ્પેન કરો ને એટલા મત મેળવો કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકદમ દફનાઈ જાય
એ પ્રમાણેનું એ લોકોએ કામ કર્યું તો આપનું શું માનવું છે? ના ના, એ જે વાત એ લોકો જે કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક ભલે સાંભળવા માટે ઠીક લાગે છે કે ભાઈ એ લોકો એ, પરંતુ સત્તા આવવાની હતી ભાજપની, સાંભળવા માટે ઠીક છે, પરંતુ જેને જે આપણે પાટીદારનું જે એક જે ફેક્ટર છે તેને આપણે ગમે એટલો દબાવવાનો પ્રયાસ કરશે કોઈ પણ રાજકીય બીજા પક્ષો તો એ દબાવવાનું નથી. અને જે વ્યક્તિ જ્યાં વોટ કરવાનો છે, જે રીતે માની લો કે ભાઈ કોંગ્રેસ પક્ષના અમુક ફિક્સ વોટ હોય છે 25-35%, એવી રીતે આમ આદમી પાર્ટી પણ ધીરે ધીરે પગ પેસારો કરીને પોતાનું એક નાનો ગઢ પણ એક તૈયાર તો કરી જ રહી છે. પાટીદાર ઇફેક્ટ તો છે જ. આપે કીધું એમ કે કઈ ઇલેક્શનમાં હાર્દિકભાઈ પટેલે જે કેમ્પેન કર્યું ને પાટીદારોને સાથે લઈને કોંગ્રેસના ટેબલી સીટો અપાવી, એ ઇફેક્ટ તો આજે પણ છે. પણ આજની પરિસ્થિતિ એવી છે અમારા મતે, પછી આપ શું કહેશો ખબર નહીં, કે ભાઈ પાટીદાર પણ અંદર અંદર થોડો વેચાયો કે કોઈ કોંગ્રેસમાં માને છે, કોઈ ભાજપમાં માને છે, કોઈ આમ આદમી પાર્ટી માને છે. એના જે શીર્ષ નેતૃત્વ છે પાટીદાર સમાજના, એ લોકો પણ શરૂઆતમાં એવું ચોક્કસ નક્કી નહીં કરી શક્યા કે ભાઈ અમારે કોંગ્રેસમાં રહેવું છે, ભાજપમાં રહેવું છે, કે આમ આદમી પાર્ટીમાં રહેવું છે. એટલે થોડોક આની અંદર વિભાજન થયું છે, એટલે કદાચ સીટો ઓછી આવશે એવું આપણને શું લાગે? મહત્વની વાત કરીએ ને તો હાલમાં ભાજપની સરકાર છે અને દરેક વ્યક્તિ કોઈ નોકરી કરતો હોય કે કોઈ પોતાનો વેપાર કરતો હોય કે કોઈ પોતાનો બીજી કોઈ આજીવિકા રડતો હોય, પછી એ નાનો માણસ હોય કે મોટો માણસ હોય, બધા ભાજપની સરકારની અંદર જ પોતપોતાનું કામ કરી રહ્યા છે. હવે ભાજપનો ગઢ આજ દિન સુધી કોઈ હલાવી શક્યું નથી અને નવી પાર્ટી જે આમ આદમી પાર્ટી બહાર આવી રહી છે એના પર લોકોને થોડો વિશ્વાસ તો છે. કોંગ્રેસ ઉપર તો લોકોને વિશ્વાસ રહ્યો જ નહોતો પહેલેથી જ, કે કેન્દ્રમાંથી સત્તા ગઈ ત્યાર પછી ધીરે ધીરે એ બીજા બધા સ્ટેટમાંથી પણ એ પોતાની રીતે સરકતી ગઈ સત્તા એના હાથમાંથી. પરંતુ જ્યાં સુધી પબ્લિક અને જે ધંધાદારી વ્યક્તિઓ જે છે તે પોતે એવું વિચારે છે કે હું ખોલીને સામે આવીશ તો મારા ધંધા અને નોકરી વ્યવસાયને ક્યાંક ને ક્યાંક તકલીફ થઈ શકે છે. અને આવું ઘણી વખત ભૂતકાળમાં રિપીટ થઈ ચૂક્યું છે કે જે ભાજપ સામે અવાજ ઉઠાવે છે તે ક્યાંક ને ક્યાંક એના ઉપર દમનગીરી ચાલુ થાય. પીવીએસ શર્માની આપણે વાત કરીએ કે જે ડેપ્યુટી જીએસટી ડેપ્યુટી કમિશનર હતા અને ખાસા એવા એમના ભજન મીડિયામાં ગવાયા પણ હતા, હવે આજે હર્ષ સંઘવીની સામે ઊભા છે મજૂરા વિધાનસભા પરથી. હવે જોઈએ કે એમનું શું પરિણામ આવે છે. ખાસ ખાસ મિત્રો એક ન્યૂઝ મારે આપવા છે આપણને કે જલાલપુરની અંદર સીઆર પટેલ ભાજપના ઉમેદવાર છે, એમની જીત થઈ છે અને એમણે તમામ મતદારોનો તમામ લોકોનો આભાર માન્યો છે. તો આ જીત નિશ્ચિત થઈ છે અને ભાજપની અંદર 152 રૂજાન ઉપર આગળ છે. કોંગ્રેસ થોડીક આગળ વધી છે ને 20 સીટ ઉપર એ આગળ છે અને આપ 7 ઉપર છે. ખાસ કરીને સુરતની અંદર જો આપણે વાત કરીએ કે જે 16 બેઠકો છે એની અંદર અત્યારે તો 14 બેઠકો ઉપર ભાજપ આગળ આપણને દેખાઈ રહી છે અને હર્ષ સંઘવી તો ખૂબ આગળ છે જ. બીજું દક્ષિણ ગુજરાતમાં 28 બેઠક, સૌરાષ્ટ્રમાં 42 બેઠકો ઉપર પણ ભાજપ આગળ છે. તો આ રુઝાન જે આવશે, ભાજપ સરકાર બનશે એવું આપણે માની લઈએ બરાબર, તો એ સમયે આ ભાજપ સરકારે આપણને લોકોની અપેક્ષા જે છે એ દૂર કરી શકશે? કારણ કે લોકો ઘણા લોકો જે મત આપે છે એ કઈ રીતના આપે છે કે ભાઈ આવનાર સમયમાં અમારા જે પ્રોબ્લેમો છે એ આ સરકારને અમે મત આપીશું તે દૂર કરશે. અમુક લોકો નથી પણ આપતા કે ભાઈ અમારો મત આપવાથી કંઈ થવાનું નથી. અમુક લોકો નોટા મત આપી દે છે, તો આપ શું માનો છો નોટા મત આપવા? જ્યાં સુધી મારું અંગત રીતે માનવું છે ત્યાં સુધી નોટા બટન ઉપર ક્લિક કરવાથી કે નોટાને વોટ આપવાથી એ તમારો ક્યાંય પણ માન્ય ગણાતો નથી. તો બેટર છે કે જો કદાચ નોટામાં આપણે છેલ્લે સરવાળો એવો આવે કે ભાઈ 4,91,00,000ની જનતામાંથી જે આ ગુજરાત વિધાનસભાની જે ઇલેક્શન છે તેમાં 4,91,00,000 સમથિંગ એટલા વોટર્સ છે, એમાંથી જો 50,000 બી નોટામાં જાય તો એ ફેલ છે. પણ એ 50,000 કોઈ વિવિધ પાર્ટીઓને મળે તો એમનો કામ કરવાનો એક ગમ અને ઉત્સાહ. અને ખરેખર નોટા એક વિકલ્પ છે, બરાબર છે, સારી વસ્તુ છે, પણ લોકશાહીને મજબૂત કરાવી હોય તો ખરેખર વોટ આપવો જોઈએ. ખરેખર જે ઉમેદવાર તમને યોગ્ય લાગે એને મત આપો એવું અમારું ચોક્કસપણે માનવું છે. મિત્રો આપણી સાથે અત્યારે વિજયસિંહ રાઠોડ પત્રકાર
છે, ખૂબ જાણીતા પત્રકાર છે અને ઘણા વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરે છે. તો આજે એમને આપને ખૂબ સારો સમય આપ્યો અને ઘણી બધી સારી માહિતી આપણને આપી છે, તો આપણે એમનો આભાર માની લઈએ છીએ. અને અમારા દર્શકોને આપ શું કહેશો કે અત્યારની જે મતગણતરી છે એમાં આપ શું કહેવા માંગો છો? દર્શક મિત્રોને હું એટલું જ કહેવા માંગીશ કે ભાજપનો ગઢ મજબૂત તો છે જ ગુજરાતમાં, આજ પર્યંત આજ દિન સુધી તો છે જ, અને આજે પણ સરકાર તો ભાજપની જ બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ જો ભાજપના જે અમુક નેતાઓ જે છે તે હવામાંથી જ્યાં સુધી રોડ લેવલ પર આવીને કામ નહીં કરશે પ્રજાની વચ્ચે રહીને, અને જો પાછો કોરોનાનો દર્દનાક પીરિયડની જે જૂની દટાયેલી જે જૂનો દટાયેલો જે ઇતિહાસ છે તે પાછો પબ્લિકના માનસ પટ ઉપર જો છતો થઈ ગયો, તો આવનારા 5 વર્ષ પછી કદાચ ભાજપને સત્તા ગુમાવી પડે ખરી. એટલે હું પ્રજાને એટલો જ મેસેજ આપવા માગું છું કે આવનારા દિવસોમાં આપણે જે કોઈ પણ સરકાર બનાવીશું અને જે નેતાને આપણે ચૂંટી લાવવાના છે કે ચૂંટી લાવ્યા છે કે આજે સાંજે જાહેર થશે, તો એમની પાસે આપણે કામ કરાવી શકીએ. આપણા જે કામો જે છે તેઓ કેટલા અંશે કરી રહ્યા છે અને કેટલા અંશે આપણાને નેગ્લેક્ટ કરી રહ્યા છે, આ તમામ ગતિવિધિ ઉપર ધ્યાન રાખીને પછી એના પરિણામ જ્યારે આવતા થાય તો ખબર પડે કે આપણે એક સારી સરકારનું નિર્માણ કર્યું. બાકી જેવી રીતે કોંગ્રેસ અત્યારે 3જા નંબર પર આવી ગઈ છે, તો બની શકે કે પ્રજાનો આક્રમક એક જોશ અને જુસ્સો જો ભાજપને વિરુદ્ધ થઈ જાય તો બની શકે કે આમ આદમી પાર્ટી પણ આગળ આવી શકે. પરંતુ મને લાગે તે ત્યાં સુધી ભાજપને કદાચ ઘણું બધું શીખવા મળી ગયું હશે આમ આદમી પાર્ટીના એક્ટિવનેસથી. એટલે બની શકે કદાચ કે આવનારા વર્ષોમાં પણ ભાજપ રહે અને ભારતીય જનતા પાર્ટી પણ એક એવી પાર્ટી છે કે જે 27 વર્ષથી સત્તામાં છે અને કામ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક અમુક એવા 2-4-5 નેતાઓ એવા છે જેને હું પર્સનલી ઓળખું પણ છું કે તેઓ પક્ષનું નામ ખરાબ કરી રહ્યા છે, પરંતુ એવું જરૂરી નથી કે આખો પક્ષ ખરાબ હોય. ખૂબ ખૂબ આભાર વિજયભાઈ આપનો. અને મિત્રો, જતા હતા એક વાત કહી દઉં કે જલાલપોરની અંદર સીઆર પટેલ સાહેબ જે ભાજપના છે ઉમેદવાર જીતી ગયા છે અને આપ કીધું ને 45,000 વોટથી તેઓ જીતી ગયા છે. તો મિત્રો, જેમ જેમ અમે જેમ જેમ આગળ મતદાન ગણતરી થશે એમ આપને ફરી પાછા મળીશું. વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.